હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? સ્વામિનારાયણ પરમ શુભ ગુરુકુળના ડિજિટલ માધ્યમમાં તમારું સ્વાગત કરું છું. આપણે ધોરણ 6ની અંદર વિષય સામાજિક વિજ્ઞાન પાઠ ભણવાનો છે. આજે આપણે 2 પાઠનું નામ છે આદિમાનવથી સ્થાયી જીવનની સફર. આદિમાનવ એટલે શું? તો કે હજારો વર્ષ પહેલાંનો માણસ. ત્યારથી શરૂઆત થઈ કે જે પોતે ક્યારે આદિમાનવ ધીમે ધીમે વિકાસ થતો ગયો, ત્યારથી તે જે સ્થિર થયો ત્યાં સુધીની સફર, એટલે કે આદિમાનવ જ્યારે શરૂઆતનું જીવન અને પછી જુદી જુદી એને બુદ્ધિ કૌશલ્યોનો વિકાસ થતાં થતાં નવી નવી શોધો થતાં પછી એક જગ્યાએ સ્થિર થયો, એ જીવનની આપણે સફર એટલે કે એના વિશે આપણે ભણવાનું છે. અને આદિમાનવ એટલે ખૂબ જ જૂના સમયનો માણસ. તો આ પાઠની અંદર એ માણસ શું કરતો હતો કે તે ખોરાકની શોધમાં ભટકતું જીવન કરતા શિકાર કરી અને શું કરતો, એટલે કે આદિમાનવને કશું કામ હતું નહીં, શિકાર કરી અને પોતાનું જીવન જીવતો અને સમય પસાર કરતો. તો આદિમાનવની આ અવસ્થા છે એને અંગ્રેજીમાં હન્ટર એન્ડ ગેધરસ એટલે કે શિકાર કરવું અને ભેગું કરવું, એટલું કહેવામાં આવતું. પછી આદિમાનવ પ્રાણીઓ માછલી અને પક્ષીનો શિકાર કરતો અને કંદમૂળ એટલે જમીનમાં થતું, એ જેમ કે બીટ, ગાજર, શકરિયા, સુરણ, બટેકા, આ બધા કંદમૂળો કહેવાય. તો એ અને ફળો એકઠા કરીને ખાતો, બીજી એને કશી ભાન કે બુદ્ધિ હતી નહીં. પુરાતત્વશાસ્ત્રીઓ, નૃવંશશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોએ ભારતમાં આદિમાનવના વસવાટના અનેક સ્થળો શોધી કાઢ્યા. એટલે કે આપણે આ પાઠ ભણીએ છીએ તો આપણે શેના આધારે ભણીએ છીએ? તો કે આવા ઇતિહાસકારો, એટલે ઇતિહાસકાર એટલે ફરીથી આપણે પહેલા પાઠમાં કીધેલું હતું, છતાં પણ હજુ કહું છું, ઇતિહાસકાર એટલે ઇતિહાસની જાણકારી રાખનાર વ્યક્તિ. પછી પુરાતત્વશાસ્ત્રીઓ એટલે કે જે આપણે અવશેષોની જાણકારી, અવશેષો એટલે શું? તો કે પહેલાંનો પ્રાચીન જૂના સમયનો જે વસ્તુ હતી એનો કોઈ પણ બચેલો ભાગ. તો અવશેષોની જાણકારી રાખનાર વ્યક્તિને પુરાતત્વશાસ્ત્રી કહેવાય. જ્યારે નૃવંશશાસ્ત્રી એટલે કે માણસની જાતિ ઓળખ, નૃવંશશાસ્ત્રી એટલે માણસની જાતિ ઓળખ કઈ રીતે, તો કે આ સ્ત્રી કે પુરુષ એના હાડકા ઉપરથી, કે પ્રાણી છે કે કયું પ્રાણી છે, એ બધી જાણકારી મેળવનારને નૃવંશશાસ્ત્રી કહેવાય. તો આ બધા લોકોએ ભારતમાં આદિમાનવના વસવાટના સ્થળો શોધી કાઢ્યા છે. પછી આદિમાનવ શું કરતો હતો કે પથ્થરોનો ઉપયોગ કરી અને હથિયારો બનાવતો ને હથિયારોને ખોરાક કરવામાં, શિકાર કરવામાં બધે એનો ઉપયોગ કરતો. આપણને આ પાઠમાંથી ઘણું બધું આપણે ભણવાનું છે. તો કે ભારત, મધ્ય ભારત જે મધ્યપ્રદેશ આવ્યું એમાં જે વિંધ્યાચળ પર્વતમાળા છે અને નર્મદા નદી કિનારાની આસપાસ જે આવા આદિમાનવની અનેક ગુફાઓ મળી આવી છે. પછી દક્ષિણ ભારતમાંથી પણ આપણે મળી આવેલા છે, કુંડુલમાંથી. તો આદિમાનવની ગુફાઓમાંથી, દક્ષિણ ભારતમાંથી આપણે રાખના અવશેષો મળી આવ્યા. હવે રાખ એટલે શું વિદ્યાર્થી મિત્રો? કે કોઈ પણ બળતણ, લાકડું કે છાણ કે બીજા પ્રકારના ઓલા કપાસના ઠૈડા, એ બધું સળગે પછી જે આપણે ગ્રે કલરનો ભૂકો જોઈએ ને રાખ, એ રાખના અવશેષો મળી આવ્યા. તો રાખના અવશેષોથી આપણને શું જાણવા મળે? તો કે અગ્નિની શોધ થઈ હશે. ચાલો હવે આપણે પાઠ જોઈએ. જયવીર તેના પરિવાર સાથે ગાંધીનગરથી જામનગર ટ્રેનમાં જઈ રહ્યો હતો. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપણે સમાજની અંદર, ઇતિહાસની અંદર કોઈ પણ પાઠ શરૂ થાય તો કોઈ વિદ્યાર્થીના નામ સાથે શરૂ થાય. તો જયવીર છે તેના પરિવાર, એટલે જયવીર નામનો તમારો જેવો બાળક છે, તે પરિવાર સાથે ગાંધીનગરથી જામનગર ટ્રેનમાં જઈ રહ્યો હતો. અને તે ટ્રેનમાં ક્યાં બેઠો હતો? બારી પાસે. તેણે રસ્તામાં વૃક્ષો, બળદગાડા, ઊંટલારીઓ, રિક્ષા, બસ, ટ્રક, ટ્રેક્ટર જોયા. તેણે તેના કાકાને પૂછ્યું કે આ વાહન વ્યવહાર ક્યારથી શરૂ થયો હશે? તો તેના કાકાએ તેની પીઠ પર હાથ મૂકી કહ્યું કે આપણે જે રેલવેમાં મુસાફરી કરીએ છીએ તે ભારતમાં આશરે 150 વર્ષથી ચાલે છે, અને તું જે વાહનો રસ્તા પર જુએ છે તેમાં બધા વાહનો છે, એમાં સૌથી જૂનું કયું વાહન છે?
તો કે બળદગાડું. તે હજારો વર્ષ પહેલાં માનવી પાસે હતું અને હજારો વર્ષ પહેલાંનો માનવી બળદગાડાનો ઉપયોગ આવવા જવા માટે કરતો, કારણ કે તેમની પાસે બીજા કોઈ સાધનો હતા નહીં. એટલે કે બળદગાડું હતું, બીજા કોઈ સાધનો ન હતા, તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા લોકો શું કરતા? પગપાળા જતા. પગપાળા એટલે પગે ચાલીને. હવે જોઈએ, આપણે પ્રથમ ટોપિક જોઈએ, આદિમાનવ ભટકતું જીવન, એટલે કે આદિમાનવનું ભટકતું જીવન. આદિમાનવ એટલે ખૂબ જ જૂના સમયનો માનવો, માણસો, જેઓ ભટકતું જીવન જીવતા અને શિકાર કરીને પોતાનો સમય વ્યતીત એટલે પસાર કરતા. આવી અવસ્થાને હન્ટર એન્ડ ગેધરસ, શિકાર કરવો અને ભેગું કરવું કહેવામાં આવે છે. તેઓ કઈ કઈ વસ્તુઓનો શિકાર કરતા? તો કે હરણ જેવા જંગલી પ્રાણીઓનો શિકાર કરતા, માછલી અને પક્ષીઓનો પણ શિકાર કરતા, કંદમૂળ અને ફળો એ ભેગા કરી એકત્રિત કરી અને એમાંથી ખોરાક મેળવતા. જો કે આ બધું આદિવાસી એટલે કે જે આદિમાનવ છે એને આ બધું સરળ ન હતું, એટલે કે એટલું જોઈએ એટલું સહેલું હતું નહીં. ક્યારેક જંગલી પ્રાણીઓ આદિમાનવ પર હુમલો કરતા, એટલે કે આપણે જોઈએ એટલું સહેલું હતું નહીં. હવે આદિમાનવ શિકારની શોધમાં નીકળો હોય શિકાર કરવા, ક્યારેક જંગલી પ્રાણીઓ છે, હિંસક પ્રાણીઓ એટલે સિંહ, વાઘ, વરુ, દીપડો, આ બધા એની ઉપર હુમલો કરતા. વળી દોડવામાં ખૂબ જ ઝડપી હોવાથી, કેટલાક પ્રાણીઓ દોડવામાં ખૂબ ઝડપી હોય તો આદિમાનવના હાથમાં એ સરળતાથી આવતા નહીં. એટલે આદિમાનવને શું કરવું પડતું? તો કે ખોરાકની શોધમાં આદિમાનવ એક સ્થળેથી બીજા સ્થળે અને બીજા સ્થળેથી ત્રીજા સ્થળે એમ ભટક્યા જ રહેતા. એટલે કે ખૂબ જૂના સમયનો માણસ આદિમાનવ, એટલે આપણા પૂર્વજો, એટલે ખૂબ જૂના સમયનો માણસ છે, એના જીવનમાં ત્યારે કશું જ ન હતું. ખાલી ખૂબ ભૂખ લાગે એટલે ખોરાક શોધી શિકાર કરીને ખાવું, બસ એ જ એનું કામ અને સમય પસાર કરતો. તો કે આપણે શિકાર કરવો એનું કામ હતું, તો એ માની એટલું સરળ ન હતું. ઘણીવાર શિકાર કરવા નીકળો હોય અને કોઈ જંગલી પ્રાણીઓ એના પર હુમલો કરી દે, અને કેટલાક પ્રાણીઓ હરણ જેવા પ્રાણીઓને એને શિકાર કરવો હોય તો હરણ તો ખૂબ જ ઝડપથી દોડતું હોય છે, તો હરણ જેવા પ્રાણીઓને શિકાર કરી શકે નહીં. તો જોઈએ એટલું, એટલે કે બિચારા ખોરાકની શોધમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ એમ ભટક્યા જ કરતા. હવે આવી રીતે એ ભટકતા તો આ સમયે માનવીને આ સમયે કયા ફળ કે કયા કંદમૂળ ખાવા અને કયા ફળ ન ખાવા એ જ્ઞાન મેળવતો થયો. હવે આ સમય આટલું જે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ખોરાકની શોધમાં ભટકતા, તો એના કારણે એને એટલું તો જ્ઞાન આવ્યું કે કયા સમયે કયા ફળ કે કયા કંદમૂળ ખાવા અને કયા ફળ ન ખાવા તેનું જ્ઞાન મેળવતો ગયો. કારણ કે ઘણી વનસ્પતિઓ ઝેરી હોવાથી એ માનવના મૃત્યુ પણ થતા, એટલે એને શેમાંથી શીખવા મળ્યું? તો કે ઘણીવાર ગમે એ વૃક્ષના પાન કે ગમે એ ખાઈ જતા વનસ્પતિઓ, તો એનાથી આદિમાનવ મૃત્યુ પામતા. તો એમાંથી એને એટલું જાણવા મળ્યું કે કયા ફળ કે કંદમૂળ ખાવા અને કયા ન ખાવા. પછી હરણ, ઘેટા, બકરા જેવા પ્રાણીઓને તે સરળતાથી મારી શકતા હોવાથી એ આદિમાનવ છે તેમને શોધવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા. વળી પાણી જીવનની જરૂરિયાત હોવાથી જ્યાં પાણી મળી રહે તેવો ત્યાં રહેતા, એટલે કે આદિમાનવ છે એ ખોરાક ખાવા માટે ખોરાકની શોધમાં એ શિકારમાં નીકળતા, તો શિકારની અંદર હરણ, ઘેટા, બકરા જેવા પ્રાણીઓને સરળતાથી એટલે કે આસાનીથી મારી શકતા અને તેમને શોધવા એક જગ્યાએથી બીજી જગ્યાએ તેઓ ભટકતા રહેતા. વળી પાણી પણ એમની જીવન જરૂરિયાત હતી, તો કેવી જગ્યા પસંદ કરતા? તો કે જ્યાં પાણી મળી રહે તેવી જગ્યા તેઓ રહેતા. પછીનો ટોપિક આપણે આવે છે જોઈએ તો ભારતમાં આદિમાનવના વસવાટના સ્થળો, એટલે કે હવે આપણે આદિમાનવ પહેલો ટોપિક જોયો કે આદિમાનવ ભટકતું જીવન શા માટે જીવતો, તો કે એકમાત્ર જરૂરિયાત શું હતી એની? ખોરાક. ખોરાક કઈ રીતે મેળવતો? તો કે શિકાર કરીને, શિકાર કરતો અને શિકારને ભેગો કરીને ખાતો, આ જ એનું જીવનનું કામ હતું, બીજું કંઈ કામ હતું નહીં. તો એ દરમિયાન એ ભટકતો એટલે એમાંથી એને ઘણું બધું શીખ્યો કે કઈ જગ્યાએ કેવા કંદમૂળ ફળ ખાવા, કેવા ન ખાવા.
હવે આપણને ભારતની અંદર આવા આદિમાનવ જે રહેતા હતા એ સ્થળો ક્યાંથી મળ્યા તો આપણે જોઈએ. પુરાતત્વશાસ્ત્રીઓ, નૃવંશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોએ મળીને ભારતના આદિમાનવના વસવાટના અનેક સ્થળો શોધી કાઢ્યા છે. તો આપણે પાઠની શરૂઆતમાં કીધું પુરાતત્વશાસ્ત્રીઓ એટલે અવશેષોના જાણકાર, નૃવંશાસ્ત્રી એટલે કે મનુષ્ય એટલે કે જીવની જાત ઓળખનારા, અને ઇતિહાસકાર એટલે ઇતિહાસની જાણકારી રાખનારા. ત્રણેય જાતના જે લોકોએ મળી અને ભારતમાં આદિમાનવો ક્યાં વસતા હતા એમના સ્થળો શોધી કાઢ્યા, સાથે સાથે તેઓ જે ઓજારો વાપરતા હતા એની પણ માહિતી શોધી કાઢી. એટલે કે સાથે સાથે તેઓ કયા કયા ઓજાર એટલે શું તો કે સાધનો વાપરતા એની પણ માહિતી ગોતી કાઢી. તેઓ પથ્થર અને લાકડાનો ઉપયોગ કરી હથિયાર અને ઓજારોનો ઉપયોગ કરતા, એટલે કે આદિમાનવ છે તે પથ્થર અને લાકડાનો ઉપયોગ કરતા અને તેના હથિયારો અને ઓજારો બનાવતા અને એનો ઉપયોગ કરતા. ક્યારેક હાડકાનો ઉપયોગ ઓજારો બનાવવા કરતા. હવે શિકારી અને ભટકતું જીવન જીવતા માણસો પથ્થરની ટેકનોલોજી સાથે જોડાયેલા હોવાથી તે સમયને પાષાણ યુગ કહેવામાં આવે છે. એટલે કે આ આદિમાનવ છે એને ફક્ત શું કામ હતું તો કે શિકાર, ખોરાક મેળવવા માટે શિકાર કરવો. અને એ શિકાર કરવા માટે શું કરતો હતો કે ભટકતું જીવન. ભટકતું જીવન કોને કહેવાય તો કે અહીંથી ત્યાં ભટકવું, અહીંયાથી ત્યાં. તો એ આદિમાનવ છે શિકારી અને ભટકતું જીવન જીવતા આદિમાનવો છે એ પથ્થરની ટેકનોલોજી સાથે જોડાયેલા હતા, સંકળાયેલા હતા. એટલે આ સમયને પાષાણ યુગ કહેવામાં આવે છે. એટલે કે આદિમાનવો જો અહીં તમે ચિત્રની અંદર જોઈ શકો છો, ચિત્ર છે 2.1 પાષાણ યુગના હથિયારો. તો કે આદિમાનવોએ જો આવા હથિયારોને ઓજારો બનાવ્યા પથ્થરમાંથી, એટલે એમ બધું આદિમાનવ હથિયારોનો ઓજારો શેમાંથી તો કે પથ્થરમાંથી બનાવતો, એટલે એને પથ્થરની ટેકનોલોજીવાળો એ સમય કહેવામાં આવે છે. તો ચિત્ર 2.1 બતાવેલા પથ્થરોનો ઉપયોગ શું કરવા, તો કે આ ઓજારો હથિયારોનો ઉપયોગ શું કરતો આદિમાનવ, તો કે વનસ્પતિ કાપવા, પ્રાણીઓને ચીરી તેની ચામડી કાઢતો, પછી આદિમાનવ વૃક્ષની છાલ અને પ્રાણીઓના ચામડાઓને છે એ શરીરે ઢાંકવાનો ઉપયોગ કરતો. એટલે કે આ પથ્થરોનો ઓજારો બનાવે એનો ઉપયોગ શું કરતો, તો કે વનસ્પતિને કાપવા અને પ્રાણીઓને ચીરીને એની ચામડી કાઢવા, પછી વૃક્ષની છાલ કાઢી છાલ અને પ્રાણીઓના ચામડા છે એનાથી શરીર ઢાંકતો.